નમસ્કાર, ઇન્ડિયા નોનસ્ટોપમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. નોનસ્ટોપ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. દિલ્હીમાં પ્રચાર ચરમ સીમા પર પહોંચ્યો. પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ કેજરીવાલને ટક્કર આપવા માટે પોતાની તાકાત અજમાવી. દિલ્હીના દ્વારકામાં ચૂંટણી સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓ અને નીતિઓને વર્ણવી. સાથે જ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓના હિતમાં અવરોધો પેદા કર્યાનો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રીએ દાવો કર્યો કે મતદાનના ચાર દિવસ પહેલા ભાજપના પક્ષમાં જે પ્રકારનો માહોલ દિલ્હીમાં પેદા થયો છે તેનાથી ઘણા લોકોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. રાહુલ ગાંધી પણ દિલ્હીના પ્રચાર મેદાનમાં ઉતર્યા. જંગપુરમાં સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું. રાહુલ ગાંધીના નિશાના પર ભાજપ અને આમ આદમી પાર્ટી બંને રહી. રાહુલે આરોપ લગાવ્યો કે બંને પાર્ટીઓ કામ ઓછું અને પ્રજાના પૈસે માર્કેટિંગ વધુ કરે છે. રોજગારીને લઈને નાણામંત્રીના નિવેદનનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે સરકાર આંકડા આપતા ડરે છે. સાથે જ કટાક્ષ કર્યો કે આ સરકાર કદાચ તાજમહેલ પણ વેચી દેશે. કેજરીવાલ સાથે હવે અસદુદ્દીન ઓવૈસી પણ હનુમાન ચાલીસા બોલશે. આ નિવેદન આપ્યું છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે. દિલ્હીમાં રેલીને સંબોધન કરતા યોગીએ આ નિવેદન આપ્યું. એક દિવસ પહેલા ન્યૂઝ 18ના કાર્યક્રમમાં એજન્ડા ઇન્ડિયામાં કેજરીવાલે હનુમાન ચાલીસાનું પઠન કર્યું ત્યારે કેજરીવાલ પર કટાક્ષ કરતા યોગીએ કહ્યું કે હવે તો ઓવૈસી પણ હનુમાન ચાલીસા બોલશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. સાથે જ કેજરીવાલે ભાજપને પડકાર ફેંક્યો કે બુધવારે બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનો સીએમ ઉમેદવાર જાહેર કરે. કેજરીવાલે દાવો કર્યો કે ચૂંટણી ઢંઢેરો સર્વસમાવેશી છે. સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રનું ધ્યાન રખાયું છે. શિક્ષણ, આરોગ્ય, મહિલા, સુરક્ષા, સસ્તી વીજળી, પાણીના મુદ્દા પર સંપૂર્ણ જોર અપાયું. ભાજપે આરોપ લગાવ્યો કે 5 વર્ષ પહેલા પણ કેજરીવાલ આ જ વાયદા સાથે સત્તા પર આવ્યા. જે કામ નથી થયા એટલે ફરી મેનિફેસ્ટોમાં સામેલ કર્યા. દિલ્હીમાં નીતીશના પ્રચાર પર બિહારમાં રાજકારણ ગરમાયું. નીતીશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચૂંટણી પ્રચારના મંચમાં જોડાશે તેને લઈને વિપક્ષે કર્યા પ્રહાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાનના 3 દિવસ પહેલા જ કોંગ્રેસને લાગ્યો એક મોટો ઝટકો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન ત્રિવેદીના પુત્રએ કેસરી ખેસ ધારણ કર્યો. ભાજપ મહાસચિવ અરુણ કુમારે ભાજપનો ખેસ પહેરાવી સમીર ત્રિવેદીને આવકાર્યા. ભાજપમાં પ્રવેશ કરતા સમીરે કહ્યું કે તેઓ પહેલીવાર કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયા છે અને ભાજપ એટલા માટે પસંદ કરી કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યોથી તેઓ પ્રેરિત થયા. સમીર ત્રિવેદીના પિતા જનાર્દન ત્રિવેદીએ કહ્યું કે મારો પુત્ર અગાઉ ક્યારેય રાજનીતિમાં રહ્યો નથી. હાલ તે ભાજપમાં જોડાયો અને તે અંગે મને કોઈ જાણકારી નથી, પરંતુ આ તેનો અંગત નિર્ણય છે. જનાર્દન ત્રિવેદીએ એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં તેમની ગણના હતી. કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે, પરંતુ પાર્ટી મહાસચિવ તરીકે મોટી જવાબદારી તેમના પર હતી. અમદાવાદની મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પર બ્રેક લાગવાના એંધાણ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, બુલેટ ટ્રેન અમારું સ્વપ્ન નથી, વિકાસ માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ. મહારાષ્ટ્રના પનવેલમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેએ ભારતમાં અવૈધ રીતે રહેતા બાંગ્લાદેશીઓની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા. અવૈધ બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોની વિરુદ્ધ 9 ફેબ્રુઆરીએ કાઢશે રેલી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર. એનઆરસી અને નાગરિકતા સંશોધન એક્ટના ડરના કારણે અસમમાં 100 નાગરિકો, જ્યારે પશ્ચિમ બંગાળમાં 31 નાગરિકોના મોત થયાનો લગાવ્યો આરોપ. નદિયામાં રેલીને સંબોધિત કરતા મમતાએ કહ્યું, મોદી સરકારનો વિરોધ કરનાર દરેક વ્યક્તિ પર ગોળી ચલાવી સરકાર લોકોને આતંકિત કરી રહી છે. મહાત્મા ગાંધી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપ નેતા અનંત હેગડેના વિરોધમાં સંસદમાં હોબાળો. હેગડે પર ભાજપ ખફા. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ સહિત 4 સાંસદોએ હેગડેના નિવેદન પર લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી. વિપક્ષે માંગ કરી કે માત્ર હેગડે જ નહીં, પ્રધાનમંત્રી મોદી પણ આ મુદ્દે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરે. હેગડેના નિવેદન મામલે પ્રહાર કરતા અધીર રંજન ચૌધરીએ અસંસદીય ભાષા પ્રયોજી. સંસદીય કાર્યમંત્રીએ દાવો કર્યો કે ગાંધીજી અમારા આદર્શ છે. દરેક સાંસદે હમણાં જ તેમની જન્મજયંતિ પર દેશભરમાં પદયાત્રાઓ યોજી. હેગડેને ભાજપે કારણ દર્શાવો નોટિસ પણ આપ્યા બાદ સંસદીય બોર્ડની બેઠકમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. સવારે યોજાયેલી બેઠકથી તેઓને દૂર રખાયા. અનંત હેગડેએ મીડિયામાં સ્પષ્ટતા આપતા દાવો કર્યો કે પોતે ગાંધીજી અને તેમના સત્યાગ્રહ વિશે કોઈ વિવાદાસ્પદ વાત કરી જ નથી. સેનાની મળી રહેલી અગવડતાઓ મુદ્દે કેગના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે વિષમ પરિસ્થિતિઓમાં કામ કરતા ભારતીય સૈનિકોને ભોજન, ખોરાક પૂરતા પ્રમાણમાં નથી મળી શકતા. રિપોર્ટમાં દાવો કરાયો કે જવાનોને કપડાં આપવામાં 4 વર્ષ મોડું થયું.
સોમવારે સંસદમાં રજૂ થયેલા આ રિપોર્ટમાં સૈન્ય બજેટમાં રાશન માટે પૂરતા નાણાંની ફાળવણી નહોતી થઈ, જેની અસર જોવા મળી. બજેટ ઓછું થવાથી માસ્ક, જેકેટ અને સ્લીપિંગ બેગ પણ જૂના માપદંડ પ્રમાણે જ ખરીદવા પડ્યા. કેટલાક ઉપકરણોની ખરીદીમાં તો 60 થી લઈને 98% સુધીનો ઘટાડો કરવો પડ્યો. દેશમાં નાગરિકતા સંશોધન એક્ટ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સવાલ ઉઠાવી રહી છે, ત્યારે પાકિસ્તાનમાં ધાર્મિક હેરાનગતિથી કંટાળેલા હિન્દુઓ ભારત આવી રહ્યા છે. અટારી વાઘા બોર્ડર પર 200 પાકિસ્તાની હિન્દુઓ ભારત પહોંચ્યા. પાકિસ્તાનમાં ધર્મના આધારે સહન કરવા પડતા અત્યાચારોથી ત્રાસી ગયેલા આ હિન્દુ પરિવારોને હવે ભારતમાં નાગરિકતા મળવાની આશા બંધાઈ છે. અટારી બોર્ડર પર અકાલી દળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ મંજીદર સિંહ સિરસાએ આ પાકિસ્તાનથી આવેલા પરિવારોનું સ્વાગત કર્યું. ભાગડ્યું નિત્યાનંદ મામલે કર્ણાટક પોલીસે કોર્ટમાં એક વિચિત્ર તર્ક સાથે કર્યું સોગંદનામું, જેમાં નિત્યાનંદ આધ્યાત્મિક યાત્રાએ હોવાનો ઉલ્લેખ કરાયો. કર્ણાટક પોલીસે હાઈકોર્ટમાં કહ્યું કે નિત્યાનંદ ધાર્મિક યાત્રા પર છે, એટલે તેઓને વ્યક્તિગત રીતે નોટિસ ન મોકલી શકાય. સીઆઈડીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટે અદાલતમાં નિવેદન આપ્યું કે પોલીસે નિત્યાનંદના બિદાદી સ્થિત આશ્રમમાં કુમારી અર્ચનાનંદને નોટિસ પાઠવી. પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને પાકિસ્તાન બનાવી દીધું. આ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ઉશ્કેરાઈ ગયા. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા હુગલીના સાંસદ ચેટર્જીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. સરસ્વતી પૂજા માટે મસ્જિદમાંથી મંજૂરી લેવાની ફરજ પડાતી હોવાનો આરોપ લગાવ્યો. ગંભીર આરોપ લગાવતા ચેટર્જીએ કહ્યું કે બંગાળમાં પાકિસ્તાન જેવી સ્થિતિ પ્રવર્તમાન છે. 7 મહિના બાદ બોલીવુડ અભિનેત્રી જાયરા વસીમ ફરી સોશિયલ મીડિયામાં સક્રિય. કાશ્મીરમાં લોકો પરેશાન હોવાનો દાવો કર્યો. દંગલ ફિલ્મ બાદ બોલીવુડને અલવિદા કહી ચૂકેલી યુવા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કેટલાક સવાલો પણ કર્યા. જાયરાએ લખ્યું છે કે કાશ્મીરવાસીઓ આશા અને પીડા વચ્ચે ફસાયેલા છે. હું પોતે એવી જિંદગી જીવી રહી છું જેનો અંકુશ કોઈ બીજાના હાથમાં છે. સતત વધી રહેલા ભેદભાવવાળી આ જગ્યા પર શાંતિ હોવાનો ખોટો અને અસહજ દેખાડો કરાઈ રહ્યો છે. પાકિસ્તાનને ધૂળ ચટાડીને ભારત અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું. આખરી મેચમાં પાકિસ્તાન સતત ઘૂંટણીએ રહ્યું અને ભારતે 10 વિકેટે શાનદાર જીત પ્રાપ્ત કરી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 35.2 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેસ કર્યું. આ સાથે જ ભારત 7મી વખત અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું. અગાઉ ભારત વર્ષ 2000, 2008 અને 2018માં ચેમ્પિયન, જ્યારે 2006, 2012 અને 2016માં રનરઅપ રહ્યું. શેરબજારમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સમાં 970 અંકનો ઉછાળો જોવા મળ્યો, તો નિફ્ટી 11,979 પર બંધ થયો. બજેટ બાદ છેલ્લા 2 દિવસમાં માર્કેટમાં આવેલા ઉછાળાથી રોકાણકારોને નુકસાનીની ભરપાઈ થઈ. સોમવારે સેન્સેક્સ 137 અંક અને નિફ્ટી 46 અંકના વધારા સાથે બંધ થયા. અગાઉ શનિવારે બજેટના દિવસે માર્કેટમાં 11 વર્ષનું સૌથી મોટું ધોવાણ થયું અને સેન્સેક્સ 998 અંક અને નિફ્ટી 300 અંક તૂટ્યો. હૈદરાબાદમાં તેલંગાણા વુમન વેલફેર ઓર્ગેનાઇઝેશને કર્યું વિરોધ પ્રદર્શન. સીએએ અને એનઆરસીનો કર્યો વિરોધ. બિહારના પટનામાં પરીક્ષાર્થીઓ પર લાઠીચાર્જ. લાઠીચાર્જ થતા પરીક્ષાર્થીઓમાં આક્રોશ. બિહાર બંધનું આયોજન કરી રસ્તાઓ પર યોજી માર્ચ. કેટલીક દુકાનોને જબરદસ્તી કરાઈ બંધ. લવજેહાદ પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન. કેન્દ્રીય એજન્સીએ લવજેહાદના કોઈ મામલો સૂચિત નથી કર્યો. એમએચએ કહ્યું કે એનઆઈએ દ્વારા કેરળમાં અંતર ધર્મ વિવાહમાં 2 મુદ્દાઓને ધ્યાનમાં રખાયા છે. ભોપાલ અને ઇન્દોરમાં 27 થી 29 માર્ચે આઈફા એવોર્ડનો કાર્યક્રમ થશે, જેની તારીખોનું એલાન સીએમ કમલનાથની હાજરીમાં સલમાન અને જેકલીન ફર્નાન્ડીસે કરી. સલમાન પહેલીવાર આઈફા હોસ્ટ કરશે. મુંબઈમાં જીએનયુ છાત્ર સર્જીલ ઇમામના સમર્થનમાં થયેલી નારેબાજી મામલે પોલીસે શરૂ કરી તપાસ. દાવો છે કે 1 ફેબ્રુઆરીએ મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન દરમિયાન નારેબાજી કરાઈ હતી. આ પ્રદર્શન સમલૈંગિકોના સમુદાય તરફથી થયું હતું. પુણેમાં પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક ચાલકનો અકસ્માત. બાઇક ચાલક પહેલા રિક્ષા સાથે અથડાયો, બાદમાં સિટી બસ નીચે આવી જતા યુવકનું મોત. શિલોંગમાં ભારત અને બાંગ્લાદેશે સંયુક્ત લશ્કરી કવાયતમાં લીધો ભાગ. બંને દેશની સેનાએ સાથે કરી પ્રેક્ટિસ. પંજાબના ગુરુદાસપુરમાં 1 મહિલાએ પોતાના પતિને 2 મહિના સુધી બંધક બનાવીને રાખ્યો. સામાજિક સંસ્થાની મદદથી પુરુષને છોડાવવામાં આવ્યો. મહિલા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. બિહારના બોધગયામાં બુદ્ધ સાધુ અને શ્રદ્ધાળુઓએ કાઢી શોભાયાત્રા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શોભાયાત્રામાં બુદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી. કાનપુરમાં પોલીસે અપહરણ થયેલા વ્યક્તિનો કર્યો બચાવ. પોલીસે 5 આરોપીની કરી ધરપકડ.
બિહારમાં યુવકે મહિલા મિત્રને પરીક્ષામાં ચોરી કરાવવાનો કર્યો પ્રયાસ, પોલીસે આરોપીને જેલના હવાલે કર્યો. કોઇમ્બતુરમાં 30 વર્ષીય યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ, પરિવારના ઝઘડા અને પડોશીએ કરેલ છેતરપિંડીના કારણે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, યુવકને પોલીસ સ્ટેશને લઈ જવાયો. ઉત્તરપ્રદેશમાં 3 વર્ષની બાળકી ગરમ જમવાની કઢાઈમાં પડી જતા થયું મોત, મધ્યાહન ભોજન માટેના કન્ટેનરમાં બાળકી પડી જતા બાળકીનું મોત. મુંબઈમાં મહિલા 14 લાખના ઘરેણા ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઈ, 1 કલાકની અંદર રિક્ષા ચાલકે પોલીસની મદદથી મહિલાને ઘરેણા ભરેલી બેગ પરત કરી. મુંબઈના સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પહેલી ઇલેક્ટ્રિક ટ્રેનના 95 વર્ષની કરાઈ ઉજવણી, ટ્રેન વિશે માહિતગાર કરી ટ્રેનને શણગારવામાં આવી. લાહોલ સ્પીતિમાં 86 લોકોનું કરાયું રેસ્ક્યુ, 3 હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાંથી 6 વ્યક્તિ બીમાર હાલતમાં હતા. લદ્દાખમાં હાલ -15 ડિગ્રી તાપમાન, ભારે ઠંડી વચ્ચે પણ લોકોએ ટ્રેકિંગની માણી મજા, ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા. યુપીમાં રાષ્ટ્રવાદને લઈને અપાયો અનોખો સંદેશ, વરરાજાએ તિરંગાવાળી પાઘડી પહેરી તો કન્યાએ તિરંગાવાળી વરમાળા, વસ્તી ઘટાડવાના લગાવાયા પોસ્ટર્સ તો લગ્નની શહેનાઈમાં દેશભક્તિની ધૂન વગાડાઈ, સાથે જ લગ્નમાં લગાવાયા વંદે માતરમના નારા. જયેશ રાદડિયાએ આલાપ્યું પરિવાર રાગ, કહ્યું મારા પિતાની સીટ પર હું જ લડીશ, એક તરફ ભાજપ કરે છે પરિવારવાદનો વિરોધ પણ તેમના જ મંત્રી ઉડાવે છે શિસ્તના લીરે લીરા, પરિવારવાદનો ઝંડો બુલંદ કરતા જયેશ રાદડિયા. જૂનાગઢના ભેંસાણમાં નબળી ગુણવત્તાવાળી મગફળી ભરેલી ટ્રકોના વિવાદના મામલે કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા, મનીષ દોશીએ કહ્યું છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પાટણમાં કેનાલમાં ગાબડા મામલે તંત્ર જાગ્યું, અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યા, નર્મદા વિભાગના ડાયરેક્ટરે રાધનપુર ઓફિસ ખાતે લીધી મુલાકાત, પાટણ બનાસકાંઠાની કેનાલમાં પડે છે ગાબડા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનને લઈને જણાવ્યું બુલેટ ટ્રેન અમારું સ્વપ્ન નથી, ભરત પંડ્યાએ કહ્યું કે આ એક ગૌરવશાળી પ્રોજેક્ટ છે અને જનતાની સુવિધા માટે બુલેટ ટ્રેન જરૂરી. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ પર બેઠેલી મહિલાઓના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, કહ્યું સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ કરે, આ મામલે મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પણ કરીશું રજૂઆત, મુખ્યમંત્રી આ મામલે હસ્તક્ષેપ કરે. ગાંધીનગરમાં 14 દિવસથી ઉપવાસ પર બેઠેલ મહિલાની તબિયત લથડી, એલઆરડી ભરતીમાં અન્યાયની આક્ષેપ સાથે આંદોલન, મહિલાને હાલ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી. દિલ્હીમાં શાહીનબાગમાં પ્રદર્શનકારી મહિલાઓના સમર્થનમાં મોડાસામાં પણ ડુગરવાડા રોડ પર મેદાનમાં મંડપ બાંધી પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો, મોડાસામાં 3000 ઉપરાંત સંખ્યામાં મહિલાઓ જોડાઈ. ભાવનગરમાં એલઆઈસી દ્વારા 1 અવર્સ વોક આઉટ સ્ટ્રાઇક, એલઆઈસીના ડિસઇન્વેસ્ટમેન્ટ આઈપીઓ અટકાવવાની માંગ, એલઆઈસીમાં તમામ કર્મચારીઓ અને એજન્ટો દ્વારા સૂત્રોચ્ચાર કરી પરત ખેંચવાની કરી માંગ. હિંમતનગરમાં એલઆઈસીની મુખ્ય કચેરીએ રિસેસના સમય દરમિયાન કર્મચારીઓએ 2 કલાક વિરોધ દર્શાવ્યો, સરકારને પોતાનો નિર્ણય પરત ખેંચવાની કરી માંગ, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધની પણ ચીમકી આપી. વડોદરામાં પથ્થરમારાનો વીડિયો થયો વાયરલ, ફોટા પડાવવાના મામલે થયું હતું ધીંગાણું, 2 જૂથો વચ્ચે થયો હતો પથ્થરમારો, 3 દિવસ પહેલા બની હતી ઘટના, નવા યાર્ડ રોશનનગર વિસ્તારની હતી ઘટના. સુરતના બારડોલીમાં એલઆઈસી કર્મચારીઓનો વિરોધ, વર્તમાન બજેટમાં એલઆઈસીમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો પોલિસીનો જે વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળ પર, ગ્રાહકો અને એલઆઈસીના હિતમાં નિર્ણય પાછો ખેંચવાની માંગ. સાબરકાંઠાના હિંમતનગરમાં એલઆઈસીના ડિસઇન્વેસ્ટમેન્ટનો વિરોધ, એલઆઈસીના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો, કેન્દ્ર સરકારે બજેટમાં એલઆઈસી ડિસઇન્વેસ્ટમેન્ટ માટે આઈપીઓ લાવવાનો કર્યો નિર્ણય. નવસારીમાં જમીન માપણીના વિરોધનો મામલો, વિજલપુરના ખેડૂતોએ ગેરમાર્ગે દોર્યા હોવાનો કર્યો આક્ષેપ, ડ્રોનથી માપણી થતા કર્યો વિરોધ. સુરતમાં એલઆઈસીના આઈપીઓ બહાર પાડવાના નિર્ણયનો વિરોધ, કર્મચારીઓએ સરકાર સામે કર્યો વિરોધ, 1 કલાક વોકઆઉટ કરી કર્યો વિરોધ. મહેસાણના મગફળી કૌભાંડ બાદ ભાજપના જ નેતા દિલીપ સંઘાણીએ ઉઠાવ્યા પોલીસ અને અધિકારીઓ પર સવાલ, કહ્યું અધિકારીઓ ડરાવે છે સરકારને, પોલીસ નથી લીધી પગલાં. વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મળી મોટી રાહત, રાજ્યસભાની ચૂંટણીમાં બંનેની થયેલી જીતને પડકારતી કોંગ્રેસની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો, અનામત બચાવ રેલીમાં ભાજપના ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો જોવા મળતા રાજકારણ ગરમાયું, કોંગ્રેસને સમર્થન કરતા ભાજપના વીડિયો વાયરલ થતા ચકચાર. મહેસાણામાં એબીવીપીએ દૂધસાગર ડેરી સામે કર્યા ધરણા, કોર્સ બાદ નોકરી ન આપતા કર્યા ધરણા, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનો આરોપ.
નર્મદાના બે અધિકારીઓનો વીડિયો વાયરલ. દબાણ હટાવવાના મામલે બે અધિકારી વચ્ચે થઈ બોલાચાલી. ડેપ્યુટી કલેક્ટર નાયબ મામલતદાર વચ્ચે બોલાચાલી. નાયબ મામલતદારે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. મહીસાગરમાં રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો. આંતરિયાળ ગામોના રોડ માટે આક્ષેપ. નાણામાં ડાયવર્ઝનમાં ન અપાયો આક્ષેપ. આરસીસી કરી નાળું પૂરું કરવાનો આક્ષેપ. નાળામાં મેટલનો ઉપયોગ નહીં. કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોમાં ભારે રોષ. પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ડખો ગરમાયો. આજે વધુ રાજીનામા પડે તેવી સંભાવના હતી. પાટણ પાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કરને કરાયા છે સસ્પેન્ડ. રાજકોટના સાપરમાં મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર. આદર્શ સોસાયટીની મહિલાઓ આવી રોડ પર. નર્મદાનું પાણી આપવાની માંગ. બિલ્ડરે 10,000ની ઉઘરાણી કરી હોવાનો આક્ષેપ. 300થી વધુ લોકો પાસે પૈસાની ઉઘરાણી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ધોરાજીમાં ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા. સિંચાઈ માટે 16,372 ક્યુસેક પાણી છોડાયું. 41 ગામડાના ખેડૂતોને મળશે લાભ. 15,000 હેક્ટરમાં સિંચાઈ માટે મળશે લાભ. ધોરાજી ઉપલેટા કુતિયાણાના ગામોને મળશે લાભ. જૂનાગઢના ભેંસાણમાં મગફળી અંગે મોટો આક્ષેપ. નબળી ગુણવત્તાવાળી મગફળી ઘુસાડવાનો આરોપ. વેપારી 1,000 ગુણી લાવ્યો હતો. પોલીસ મામલતદારે ગુણીઓ અટકાવી હતી. ખેડૂતના નામે વેપારી પ્રવેશ કર્યાનો આક્ષેપ. ત્યારે મગફળી કોની છે તે અંગે તપાસ શરૂ. ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં અધિકારીઓએ કરી ચકાસણી. મગફળીની અધિકારીઓએ કરી ચકાસણી. ભેંસાણના મગફળી કાંડના સીસીટીવી સામે આવ્યા, જેમાં ટ્રકમાંથી ઉતારાઈ મગફળીની ગુણીઓ જોવા મળી. પાટણમાં ફરી કેનાલમાં પડ્યું ગાબડું. રાધનપુરના ગોતરકા પાસે નર્મદાની કેનાલમાં 20 ફૂટનું ગાબડું. ઘઉં જીરાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. વારંવાર ગાબડાથી ખેડૂતોમાં ભારે રોષ. પાટણમાં કેનાલમાં ગાબડા મામલે તંત્ર જાગ્યું. નર્મદા વિભાગના ડાયરેક્ટરે રાધનપુર ઓફિસ ખાતે લીધી મુલાકાત. ગાબડાના લીધે ખેડૂતોને હાલાકી. માંગરોળના દિણોદ ગામે દીપડો પાંજરે પુરાયો. 2 દિવસ પહેલા દીપડાએ બકરાનું મારણ કર્યું હતું. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. અઠવાડિયામાં શકરબાગ ઝૂમાં નવા પ્રાણીઓ અને પક્ષીઓ આવશે. ચંદીગઢથી કુંજ હરણ, જંગલી બિલાડી, મગર સહિતના પ્રાણીઓને લાવવામાં આવશે. અમરેલીના રાજુલાના ઉચિયા અને ભચાદર ગામ વચ્ચે સિંહણના હુમલામાં બાળકનું મોત. કલાક સુધી સિંહબાળ બાળક સાથે રમ્યો. સિંહના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત. રામપરા ગામ નજીકથી મળ્યો બાળકનો મૃતદેહ. જૂનાગઢના શકરબાગ ઝૂમાં વાઇલ્ડ રોગની માદાએ 3 બચ્ચાને જન્મ આપ્યો, જેમાં 1 નર અને 2 માદા બચ્ચા. તમામનું સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનિટરિંગ. મરચું ખાતા પહેલા સાવધાન રહેજો. બનાસકાંઠાના થરામાંથી કલરવાળું મરચું ઝડપાયું છે. કોહિનૂર મસાલામાંથી ફૂડ વિભાગે દરોડા પાડતા 220 કિલો અખાદ્ય મરચું જપ્ત કરાયું છે. આ મામલે ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી. લોકોએ પાટણમાં નર્મદા કચેરીમાં હોબાળો મચાવ્યો. કેનાલમાં પાણી ન છોડાતા હોબાળો મચાવ્યો. 5 વર્ષથી કેનાલમાં પાણી ન છોડાતા રોષ. પાણી માટે ખેડૂતોએ સ્વખર્ચ કરી હતી સફાઈ. મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં શરૂ કરાયેલ ડેરી મેનેજમેન્ટના કોર્સમાં નોકરી ન મળતા વિરોધ. એબીવીપીએ મચાવ્યો હોબાળો. 100% નોકરી આપવાની જાહેરાત બાદ નોકરી ન આપતા વિરોધ. શિયાળાની ઋતુમાં રોગચાળામાં રાજકોટમાં જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ અલગ અલગ વિસ્તારોમાં લાગ્યું છે કામે. શહેરા પોપિંગની કાર્યવાહી શરૂ કરાઈ. ભર શિયાળે પાણીજન્ય રોગચાળો વધ્યો. અમદાવાદમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો. 31 દિવસમાં ઝાડા ઉલટીના 387 કેસ. ગત વર્ષ કરતાં દર્દીઓની સંખ્યા વધી. શહેરમાં છેલ્લા 1 મહિનામાં ઝાડા ઉલટીના 387 કેસ નોંધાયા, જ્યારે ટાઇફોઇડના 192 કેસ નોંધાયા તથા ડેન્ગ્યુના 85 કેસ નોંધાયા. રાજકોટ શહેર અને જિલ્લામાં આઈટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો. 3 જેટલી જગ્યાએ એક સાથે સર્વેની કામગીરી હાથ ધરાઈ. ગોંડલના બિલિયાડા પાસે આવેલ વૈભવ જીનિંગ એન્ડ સ્પિનિંગ મિલમાં પણ હાથ ધરાયો સર્વે. સુરતમાં ડાંગરના ભાવને લઈને ખેડૂતો ચિંતિત. વેપારીઓ સસ્તા ભાવે માંગે છે ડાંગર. ડાંગરની ગુણવત્તા ખરાબ હોવાની વાત. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં. જિલ્લા સહકારી મંડળીમાં 9 લાખ ગુણી ડાંગરનો જથ્થો. મોરબીની આરટીઓ કચેરીમાં છેલ્લા 3 દિવસથી ઓનલાઈન સુવિધાઓ ઠપ્પ થઈ જતા અરજદારો પરેશાન. 29 જાન્યુઆરીથી ઓનલાઈન પેમેન્ટને લઈને ફોર્મ ભરવા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે, ત્યારે આ સુવિધા ઠપ્પ થતા લોકોને ભારે હાલાકી. ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની કોઓપરેટિવ સોસાયટી ખોલી લાખો લોકોના કરોડો રૂપિયાની ઉચાપત. આરોપી સંતોષ જોશીને પોલીસે પકડી પાડ્યો.
સુરતમાં પોલીસકર્મીએ બચાવ્યો બે લોકોનો જીવ. બે લોકોને કોઝવેમાં ડૂબતા બચાવ્યા. એક મહિલા અને કિશોરીને ડૂબતા બચાવ્યા. રામસિંહ રબારીએ બચાવ્યો જીવ. કોઝવે વિસ્તારની ઘટના. અમદાવાદમાં નોઇઝ કંટ્રોલ મશીન મૂકવાની વિચારણા. એએમસી કમિશનર વિજય નેહરાનું નિવેદન. મુંબઈના ચાર રસ્તા પર મુકાયા છે મશીન. ધ્વનિ પ્રદૂષણ મશીનનો મુંબઈમાં અમલ. ચાર રસ્તા પર લગાવ્યા મશીન. સીએસએમટી મરીન ડ્રાઈવ, પરેડ રોડ, હિંદમાતા, બાંદ્રામાં મુકાયા મશીન. અમદાવાદમાં પણ મશીન મૂકવાની વિચારણા. અમદાવાદમાં ત્રણ ઝોનમાં પાણી કાપ. આજે સાંજનો પાણી પુરવઠો રહ્યો બંધ. કોતરપુર વોટર વર્કસમાં લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણી કાપ. રાજકોટના આરોગ્ય વિભાગમાં દોડધામ. ચીનથી આવેલા 48 લોકોના ઘરે જઈને તપાસ કરશે. સિવિલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. અમદાવાદમાં આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહીના આદેશ. પોલીસ એસ્ટેટ વિભાગની ડ્રાઈવ. વાહન ચાલકોને એક દિવસની નોટિસ ફટકારાઈ. 600થી વધુ એકમમાં કાર્યવાહી કરાઈ. અમદાવાદમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. એએમસીએ 40થી વધુ દુકાનો તોડી. અમદુપુરામાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. કાર્યવાહીના પગલે ટ્રાફિક જામ. અમદાવાદથી આવતી જતી 16 ફ્લાઇટ 3:39 કલાક મોડી પડી. ઓઝત અમદાવાદ ફ્લાઇટ 3:39 કલાક મોડી પડી. રાજ્યમાં આજથી ઠરવા રહેવું પડશે તૈયાર. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે, કારણ કે હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી. આજે સાંજથી ઠંડીમાં સામાન્ય વધારાની આગાહી. અફઘાનિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર ઘટ્યું. સીએ ઇન્ટરમીડિયેટ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ જાહેર. ઓલ્ડ કોર્સ ન્યૂ કોર્સનું પરિણામ થયું જાહેર. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ કોલેજ કક્ષાથી ભરવા સૂચના. 5 માર્ચથી પ્રથમ તબક્કાની પરીક્ષા થશે શરૂ. ઇન્ફોસિસે 1000 જગ્યા માટે લીધા ઇન્ટરવ્યુ. ફર્સ્ટ ક્લાસનું કટ ઓફ રખાતા માત્ર 112 ઉમેદવાર થયા સિલેક્ટ. ચીનમાંથી વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો. ભારતના કેરળમાં પણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા. વાયરસના કારણે ચીનમાં વધુ 64 લોકોના મોત થયા. આ સાથે જ ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 425 પર પહોંચી ગયો, જ્યારે આ વાયરસથી પ્રભાવિત દર્દીઓની સંખ્યા 14,000ને પાર પહોંચી ગઈ. ભારતની વાત કરીએ તો કેરળમાં આ વાયરસથી સંક્રમિત 3જો કેસ સામે આવ્યો, જે તાજેતરમાં જ ચીનથી પરત ફર્યો હતો. ઇન્ડોનેશિયાના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ચીનથી પરત ફરેલા યાત્રિકોને વિમાનમાંથી ઉતરતા જ મુસાફરો પર દવાનો છંટકાવ કર્યો. વુહાન શહેરમાં ફસાયેલા ઇન્ડોનેશિયાના નાગરિકોને પરત લાવવા માટે આ વિમાન ગયું હતું. વિમાન એરપોર્ટ પર પહોંચતા જ ડોક્ટરોની એક ટીમ માસ્ક પહેરીને મુસાફરો પર દવાનો છંટકાવ કરવા લાગી. આ એરપોર્ટથી પણ યાત્રિકોને અન્ય વિમાનમાં શિફ્ટ કરી અલગ જગ્યાએ લઈ જવાયા. અહીં તેઓને 2 સપ્તાહ સુધી દેખરેખ હેઠળ રખાશે. અમદાવાદમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મનપા બન્યું અગમચેત. એસવીપી હોસ્પિટલમાં 30 બેડનો બનાવાયો આઇસોલેશન વોર્ડ. 7 વેન્ટિલેટર, 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર, 12 બેડનું આઈસીયુ તૈયાર કરવામાં આવ્યું. સારવાર માટે 24 કલાક ડોક્ટરોની ટીમ રહેશે તૈયાર. કોરોના વાયરસનો કહેર. એઆઈએ હોંગકોંગની ફ્લાઇટ રદ કરી. 7 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ફ્લાઇટ રદ. કોરોના વાયરસ મુદ્દે એર ઇન્ડિયાનો નિર્ણય. કોરોના વાયરસે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો. કચ્છની જીકે જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ અને બેડ તૈયાર કરાયા. કચ્છમાં ચીનથી 3 વિદ્યાર્થીઓ પરત આવ્યા, જ્યારે 1 વિદ્યાર્થી આવવાનો બાકી. કોરોના વાયરસને લઈને મોટા સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રાલયનો મહત્વનો નિર્ણય. ઇમિગ્રેશન વિભાગે કર્યો આદેશ. ચીનથી આવતા પ્રવાસીઓ પર રોક. તમામ એરલાઇન્સને આદેશ. મહેસાણામાં કોરોનાના વાયરસનો શંકાસ્પદ કેસ. વિદ્યાર્થિનીને ખાંસી, તાવની ફરિયાદ. વિદ્યાર્થિનીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. 13 જાન્યુઆરીએ આવી હતી ચીનથી પરત. સ્ક્રીનિંગ બાદ ખાંસી, તાવની ફરિયાદ થતાં તેને આઇસોલેશન વોર્ડમાં રખાઈ. તો ઇન્ડિયા નોનસ્ટોપમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. ઔરત હું કમઝોર નહીં. મહિને કે ઉન દિનો મેં કમઝોરી